रापर भाजपनी जिला महामंत्री अनिरुद्ध दवे की अध्यक्षता में बैठक रापर में मड़ी थी। आज रापर भाजप कार्यालय खाते कच्छ जिला भाजप महामंत्री अनिरुद्ध भाई दवे की अध्यक्षता में बैठक मड़ी थी, जेमा रापरना प्रभारी देवजी वरचंद विकास भाई राजगोर, जिला भाजपना अग्रणी नरेश भाई महेश्वरी की उपस्थिति में आ बैठक मड़ी थी, जेमा रापर तालुका में सदस्यता अभियान ने वेग आपवा तेमज आगमी दिवसों में आवनार विधानसभा की चूंटणी ने अनुलक्षी ने एकजूट थईने कामगिरी हाथ धरवा माटे हाकल करी हती। आगमी रापर विधानसभा की बैठक भाजप ने जीताड़वा माटे हाकल करी हती। बैठक में रापर शहर भाजप प्रमुख उमेश सोनी, महामंत्री लालजी कारोत्रा, भीखूभा सोढ़ा, हठूभा सोढ़ा, वालजी वाविया, निलेश माली, शैलेष चंदे, हरिभाई राठौड़, बाबूभाई मुछड़िया, जानखान बलोच, गिरिराज सिंह वागेला, अश्विन प्रजापति, बलवंत भाई ठक्कर, जसवंतीबेन मेहता वगैरह शहर भाजपनी बैठक में उपस्थित रहा। तो तालुका भाजपनी बैठक में माजी धारासभ्य पंकज मेहता, रापर तालुका पंचायत प्रमुख हमीरजी सोढ़ा, तालुका भाजप प्रमुख नशाभाई दहिया, डोलर भाई राजगोर, भाविक मिराणी, प्रदीप सिंह सोढ़ा, किशोर महेश्वरी, अंबिवा भाई वाविया तथा जिला पंचायत और तालुका पंचायत सदस्य उपस्थित रहा था। आगमी समय में आना विधानसभा की चूंटनी तड़ामार तैयारी तेमज नवा सदस्यता अभियान हाथ धरवा माटे हाकल करी हती। આજે રાપર ખાતે આપની અધ્યક્ષતામાં જે ભાજપની બેઠક મળી હતી તે બાબતમાં આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરેલો છે। એ સદસ્યતા અભિયાનના સંદર્ભે આજે રાપરની અંદર બેઠક મળેલી હતી। પહેલી બેઠક શહેરની રાખેલી, ત્યારબાદ બીજી બેઠક તાલુકાની રાખેલી, દરેક લોકોને ટાર્ગેટ સાથે કામ કરવા માટેની ચર્ચા કરી છે। એ બાબતે અહીં જે જવાબદાર પદાધિકારી કાર્યકર્તાઓ છે, ચૂંટાયેલા લોકો છે, તે બધા લોકોને કામે લગાડવા માટેની આ એક સંગઠનની બેઠક હતી। આગામી વિધાનસભાને અનુલક્ષીને જે કે રાપર વિધાનસભા બેઠક અત્યારે કોંગ્રેસ પાસે છે તે જીતવા માટે ભાજપ દ્વારા કેવા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે સૌ કાર્યકર્તા મિત્રોને કામે લગાડી અને 182 સીટ જીતવા માટેનો સંકલ્પ જ્યારે કર્યો છે ત્યારે રાપર ઓટોમેટિક એમાં આવી જાય છે। કચ્છ જિલ્લાની 6 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે, રાપર પણ ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ નિસંદેહ અને નિસંકોચ છે। પાર્ટીનો કાર્યકર્તા કામે લાગેલો છે અને કમળને જીતાડશે। થેન્ક યુ। આજે રાપર તાલુકા ભાજપ તથા શહેરની જે બેઠક મળી હતી તે બાબતમાં આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ગુજરાત વ્યાપી સદસ્યતા અભિયાન ચાલે છે। નવા સદસ્યોને જોડવા માટેનું અભિયાન આખા ગુજરાતમાં જે રીતે ચાલે છે એ જ રીતે રાપર વિધાનસભા ક્ષેત્રની અંદર પણ આ જ અભિયાન ખૂબ સારી રીતે અહીંયા તાલુકા અને શહેરના પ્રમુખ અને એમના નેતૃત્વની અંદર ચાલી રહ્યું છે। આજે જિલ્લામાંથી પણ પદાધિકારીઓ બેઠક લેવા માટે આવ્યા હતા અને આ સીટના પ્રભારી દેવજીભાઈ, જિલ્લાના મહામંત્રી અનિરુદ્ધભાઈ વગેરે સૌ આગેવાનો આ બેઠક લેવા માટે આવ્યા હતા અને આ અભિયાન હજી વ્યાપક પ્રમાણમાં થાય, એક એક બૂથ સુધી પહોંચે, તમામ સમાજો સુધી પહોંચે, યુવાનો સુધી પહોંચે, મહિલાઓ સુધી પહોંચે એ માટેનો પ્રયાસો આદર્યા અને એ પ્રમાણની કામગીરીના નિર્ણયો કર્યા છે। આગામી વિધાનસભાની રાપરની બેઠક ભાજપને જીતવા માટે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી હંમેશા સંગઠનના આધાર ઉપર ચૂંટણી જીતવાનું આયોજન કરતી હોય છે અને એ જ રીતે આદરણીય સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર જે રીતે સમગ્ર ગુજરાતની અંદર સંગઠનાત્મક કામ એ એક એક બૂથ સુધી પહોંચ્યું છે, એક એક મતદાર આદિના પેજ સુધી પહોંચ્યું છે અને રાપર તાલુકાની અંદર રાપર વિધાનસભા ક્ષેત્રની વાત કરું તો રાપર વિધાનસભા ક્ષેત્રની અંદર
સોએ સો ટકા પેજ સમિતિઓનું કામ પૂર્ણ થયું છે અને હવે નવા મતદારો જે બન્યા છે એમનો સંપર્ક અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતાનું વ્યાપક અભિયાન ચલાવી અને સંગઠનના માધ્યમથી ચૂંટણી જીતવા માટેનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. થેન્ક યુ.